રાજકોટ ઘટનાને લઈને ભુજ નગરપાલિકા દ્વારા ગેમ ઝોનની ચકાસણી હાથ ધરવામાં આવી. રાજકોટમાં જે આગની ઘટના બની ત્યારબાદ કલેક્ટરશ્રી દ્વારા ગઈકાલે 11 વાગે એક મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને તેમાં મળેલી સૂચના અન્વયે ભુજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ 2 ગેમ ઝોનની ચકાસણી કરી હતી. તેમાં જે સરકારશ્રી દ્વારા જે કમિટી બનાવવામાં આવેલી છે તે કમિટીના તમામ સભ્યો પણ હાજર રહેલા હતા અને આ ગેમ ઝોનમાં જે કંઈ ક્ષતિઓ જણાયેલી હતી તેનો રિપોર્ટ માન્ય SDM સાહેબને કરવામાં આવેલો છે. SDM શ્રી તરફથી જે કંઈ પણ સૂચના મળશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારના ગેમ ઝોનોને બંધ રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. સાથે સાથે જે ફાયર સેફ્ટી પર નથી લગાડવામાં આવતી, થિયેટરો છે કે વગેરે, એને પણ નોટિસ કે વગેરે દેવાનું? થિયેટરમાં ફાયર સેફ્ટી તો લગાવવામાં આવેલી છે પરંતુ અમુક જણાએ NOC મેળવેલી નથી. NOC માટેની અરજીઓ કરેલી છે, તેમને પણ રિજનલ ફાયર ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવેલી છે. નગરપાલિકા વિસ્તારમાં તમામ જે આવી બિલ્ડિંગ્સ છે જ્યાં પબ્લિકની ગેધરિંગ થતી હશે તેની ચકાસણી કરવા માટેની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે. નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં 2-3 ટીમો બનાવી અને આવા જે જગ્યાઓ છે તેની ચકાસણી કરી અને આગળ જે કંઈ પણ સૂચનાઓ આપવાની હશે ત્યાં તો બંધ કરવાનું છે કે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.